કોંગ્રેસ પક્ષ દ્વારા 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે. એના ભાગરૂપે આજે સવારથી મેં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સવારે 11 વાગે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ સહિત તાલુકાની જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે આજે બપોર પછી અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની મિટિંગોનું આયોજન અમે કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરીને આગામી દિવસોમાં, આગામી સપ્તાહમાં દરેક તાલુકામાં હું ઉમેદવાર તરીકે જઈશ અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં અમારા આગેવાનોને મળીશ અને આગળના દિવસોમાં કઈ રીતે ગામડે ગામડે સુધી પપ્રચારમાં પહોંચી શકીએ તેના મારા પ્રયત્નો. સાહેબ, કયા પ્રકારના મુદ્દાઓ ચૂંટણી માટે? અત્યારે ઉનાળાનો કપરો સમય ચાલે છે, કાળઝાળ ગરમી પડી રહી છે. આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની સમસ્યા છે. તમે જોઈ શકો છો કે બાયર હોય, ધનસુરા હોય, માલકો હોય, મેઘરજ હોય કે ખેડબ્રહ્મા, પુસીના કે વિજયનગરમાં, આજે એ લોકોએ જે વાત કરી છે કે ઘરે ઘરે અમે પીવાનું પાણી પહોંચાડ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી પહોંચી શક્યું નથી. આ યોજના સદંતર નિષ્ફળ થઈ છે, એના કારણે વ્યાપક ભ્રષ્ટાચાર પણ થયો છે અને પૈસા ચવાઈ ગયા. એ વાત પણ હું લોકો સુધી લઈ જઈશ. સાથે સાથે ભારત સરકારમાં હું મંત્રી હતો ત્યારે આ ચિલોડાથી જે હિંમતનગર થઈને અલેપુર હાઈવે જાય છે એમાં મેં 3-4 ફ્લાયઓવર મેં મંજૂર કર્યા હતા. એ ફ્લાયઓવર આજે 10 વર્ષ પછી પણ ફ્લાયઓવરની કામગીરી હજી સુધી આ સરકાર પૂર્ણ કરી શકી નથી. મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું. એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઇન પહોંચી શકી નથી. એટલે કેન્દ્ર સરકારના, કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા 10 વર્ષમાં પૂર્ણ કર્યા નથી. અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા, પૂર્વ સાંસદ હોય, પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય, એને સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્નો સંસદમાં ઉજાગર કરવા જોઈએ કે ભારત સરકારમાં એની રજૂઆત કરવી જોઈએ, એ રજૂઆત પૂરતી કરી નથી. એના કારણે સાબરકાંઠા લોકસભાનો વિકાસ સમજાઈ ગયો. સાહેબ, ભાજપ દ્વારા 5 લાખથી વધુ લીડથી જીતવાની આશા રાખી છે, મળે શું કહેશો સાહેબ? ભાજપવાળા 6 મહિનાથી એમ કહે છે કે અમે 26-26 બેઠક જીતીએ, અમે 26-26 બેઠક 5 લાખથી જીતીએ. આટલો બધો આત્મવિશ્વાસ હોય તો ઉમેદવારો કેમ તમે વડોદરા અને સાબરકાંઠામાં બદલો? જીતવાના જોઈએ તો તમારે ભીખુજીને ચાલુ જ રાખવા હતા. તમે તો 5 લાખની લીડ જ છે, તો પછી તમારે આમાં સાંભળવાની કહે કે ઉમેદવારો બદલવાની જરૂર? વાસ્તવિકતા એવી નથી. મળવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ જાય છે, પછી એ સાબરકાંઠા હોય, વડોદરા હોય, વિજાપુર હોય, બનાસકાંઠા હોય, રાજકોટ હોય, અમરેલી હોય કે પોરબંદર હોય, દરેક જગ્યાએ એમના મૂકેલા ઉમેદવારો સામે યોજના શરૂ થઈ પડ્યા છે. એટલે 5 લાખની તો વાત છોડો, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી કદાચ આટલી 10 બેઠક ગુજરાતમાં ગુમાવે.